नमस्कार मित्रों, कोपा क्लासिक यूट्यूब चैनल में फरी एक बार आपनो हार्दिक स्वागत है। मित्रों, आपणे जे HTML जे सीरीज चालू कर रहिया छे, तो एनी अंदर आपणे लेसन 1 એટલે કે ફર્સ્ટ લેક્ચર ની અંદર આપણે જોઈ ગયા કે HTML નું સ્ટ્રક્ચર શું છે, એના બેઝિક ટેગ કયા કયા છે, બરાબર? BR ટેગ, ફોર્મેટિંગ ટેગ અને ફોન્ટ ટેગ વિશે આપણે આગળના લેક્ચરમાં આપણે શીખી ગયા છે। જે પણ મિત્રો મારો ફર્સ્ટ લેક્ચર જોવાનો બાકી રહી ગયો છે, તો એમને હું આઈ બટન ની અંદર લિંક આપી દઉં છું અને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ એની લિંક હું મૂકી દઉં છું, તો ત્યાં જઈને એ ચેક આઉટ કરી શકે છે। તો મિત્રો, આજનો આપણો ટોપિક છે લેસન નંબર 2 ની અંદર કે આપણે જે વેબ પેજ છે, વેબ પેજ ની અંદર આપણે બેકગ્રાઉન્ડ કલર કઈ રીતે એન્ટર કરી શકીએ, બરાબર? પછી એના અંદર આવે છે પેરેગ્રાફ ટેગ, બરાબર? ત્યારબાદ બીજો ટોપિક આવે છે સબસ્ક્રિપ્ટ અને સુપરસ્ક્રિપ્ટ ટેગ, બરાબર? ત્યારબાદ બીજો ટોપિક આવશે સ્મોલ અને બિગ ટેગ, અને પાંચમો હશે આપણો સ્ટ્રોંગ અને સ્ટ્રાઇક ટેગ। તો આજના વિડીયોમાં હું તમને બતાવીશ આ પાંચે પાંચ જે ટેગ છે એના વિશે હું સમજૂતી આપીશ। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો। તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીશું। તો મિત્રો, આપણે જે વેબ પેજ હોય છે, તો વેબ પેજ ની અંદર આપણે જે બેકગ્રાઉન્ડ હોય છે, બરાબર? તો બેકગ્રાઉન્ડમાં આપણે બાય ડિફોલ્ટ કલર કેવું હોય છે, વ્હાઇટ કલર હોય છે, બરાબર? તો આપણે બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરવો હોય તો સૌથી પહેલા તમારે શું કરવાનું હોય છે, તો એક નોટપેડ ઓપન કરી લેવાનું હોય છે, બરાબર? ત્યારબાદ તમને ખબર જ છે કે આ રીતે તમારું જે સ્ટ્રક્ચર આવે છે, બરાબર, કેની ડોક ટાઈપ ડિક્લેરેશન કરવાની હોય છે, બરાબર? પછી HTML ટેગ ઓપન કરવાનો હોય છે, હેડિંગ ટેગ ની અંદર તમારું જે ટાઇટલ હશે એ ટાઇટલ આવશે, ત્યારબાદ હેડિંગ ટેગ ને તમારે ક્લોઝ કરી દેવાનું છે, બરાબર? અને બોડી ની અંદર તમારે જે પણ કન્ટેન્ટ લખવાનું છે એ તમારી બોડી ની અંદર આવશે। તો વિદ્યાર્થી મિત્રો, બેકગ્રાઉન્ડ જે કલર છે એ કલર કઈ રીતે ચેન્જ થાય છે, બરાબર? સપોઝ કે આ જે પ્રોગ્રામ છે, તો આ પ્રોગ્રામ ને આપણે સેવ કરીએ છીએ, બરાબર? લેસન 2 નામથી મેં સેવ કર્યું છે એને, તો એને હું મિનિમાઇઝ કરી દઉં છું અને એને ઓપન કરું છું। તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે લેસન 2 છે આ જે આપણો પ્રોગ્રામ છે, બરાબર? આ પ્રોગ્રામમાં તમને જે આ બેકગ્રાઉન્ડ દેખાય છે એ બાય ડિફોલ્ટ વ્હાઇટ હોય છે, બરાબર? અત્યારે આપણે કશું લખ્યું નથી, હું તમને નોટપેડ ની અંદર બતાવું છું। અત્યારે આપણે જોઈ શકો છો બોડી ની અંદર તમારે એકદમ ફ્રી છે, બરાબર? ખાલી છે, એમાં કશું લખ્યું નથી। તો અહીંયા જે તમે આઉટપુટ જોઈ રહ્યા છો એ આઉટપુટમાં પણ તમને કશું દેખાતું નથી। તો અત્યારે તમારે જે બેકગ્રાઉન્ડ કલર છે એ કલર તમે કઈ રીતે ચેન્જ કરી શકશો, તો તમારે નોટપેડ ની અંદર આવી જવાનું છે, બરાબર? અને તેમાં તમારે બોડીનો એક ટેગ છે, બરાબર? બોડીની પ્રોપર્ટીઝ છે, બરાબર? એનું નામ છે બીજી કલર, એટલે કે બેકગ્રાઉન્ડ કલર। તો તમારે અહીંયા બોડી પછી સ્પેસ કરી દેવાનું છે, ત્યારબાદ તમારે બીજી કલર લખી ઇઝ ઇક્વલ ટુ કરશો ડબલ કોટની અંદર તમને જે પણ કલર જોઈએ છે, બરાબર? જેમ કે બ્લુ છે, રેડ છે, યલો છે, બરાબર? તમે તમારા રીતે જે પણ કલર રાખવાનો હોય એ તમે રાખી શકો। તો હું અત્યારે બાય ડિફોલ્ટ BL બ્લુ ને રાખું છું, બરાબર? બ્લુ તમે લખશો, બરાબર? સ્પેલિંગ તમારે ખાસ ચેક કરી દેવાની છે। જેવું તમે બ્લુ લખશો, ડબલ કોટેશન પૂરું કરી અને આ જે ટેગ છે, બરાબર, ગ્રેટર દેન તમે ઓવર કરી અને તમારે એને સેવ કરી દેવાનું રહેશે। જેવું તમે સેવ કરશો અને તમારું જે બ્રાઉઝર છે, બરાબર, બ્રાઉઝર ની અંદર તમે રિફ્રેશ કરશો, તો તમારું જે પણ બેકગ્રાઉન્ડ છે તમારો બેકગ્રાઉન્ડ કલર આવી જશે। મિત્રો, એક બીજું છે કે એક HTML માં જે કલર પીકર હોય છે, બરાબર, તમને એ ઓનલાઈન પણ મળી જશે, ત્યાંથી તમે જે પણ કલર ગમતો હોય તમે અહીંયા આવીને એને હેક્સા કોડ નાખશો એટલે કલર આવી જશે। તો એ કઈ રીતે કરવાનું છે, તો તમારા વેબ બ્રાઉઝર ની અંદર તમે લખશો HTML કલર કોડ્સ, બરાબર, અને એન્ટર કરશો, તો જે પહેલી જ વેબસાઇટ છે, બરાબર, HTML કલર કોડ ની, એના પર તમે ક્લિક કરશો એટલે જે કલર પીકર નું આખું છે ડાયલોગ બોક્સ એ આવી જશે। તો તમારે આ જે પોઈન્ટ દેખાય છે અહીંયા, આ પોઈન્ટ થી મદદથી તમારે જે પણ તમે એને મૂવ કરશો, તો તમારો અહીંયા જે ડિસ્પ્લે છે, બરાબર, અહીંયા ડિસ્પ્લે છે, અહીંયા છે, તમારો કલર આવી જશે। તો હું સિમ્પલ અહીંયા કોઈ પણ એક, સપોઝ કે મારે આ જોઈએ છે, તો અત્યારે હું અહીંયા રાખી અને જે આ કોડ છે હેક્ઝા કોડ, આને તમારે કોપી કરી લેવાનો છે, બરાબર, એને તમે કોપી કરશો અને જે પણ તમારું નોટપેડ છે, બરાબર, નોટપેડ ની અંદર તમારે આ નોટપેડ છે, તો જે અહીંયા બ્લુ મેં લખ્યું છે, તો બ્લુ ની જગ્યાએ તમારે એ હેક્ઝા કોડ તમારે પેસ્ટ કરી દેવાનો રહેશે। જેવો તમે હેક્ઝા કોડ પેસ્ટ કરશો અને કંટ્રોલ S કરી અને તમારે જે વેબ બ્રાઉઝર છે એને રિફ્રેશ કરશો, તો તમારે જે પણ ત્યાં કલર તમે રાખ્યો હતો એ કલર અહીંયા આવી જશે। તો મિત્રો, એક ટેગ પતી ગયો છે બેકગ્રાઉન્ડ કલર, બરાબર? ત્યારબાદ મિત્રો આવે છે પેરેગ્રાફ ટેગ, બરાબર, આપણે બેકગ્રાઉન્ડમાં આ જ રાખીએ। તો પેરેગ્રાફ ટેગનો ક્યારે યુઝ થાય છે મિત્રો, કે જ્યારે પણ તમે વેબ પેજ ની અંદર કોઈ પેરેગ્રાફમાં કોઈ કન્ટેન્ટ લખવાના હોય છે, બરાબર, સપોઝ કે તમારા પાસે કોઈ એક આખો પેરેગ્રાફ છે, બરાબર, અત્યારે હું તમને એક બતાવું છું,
જે પણ તમારું કન્ટેન્ટ આવશે ક્યાં આવશે આ બોડીની આ જે બોડી છે આ બોડીના અહીંયા વચ્ચે આવશે બરાબર તો અત્યારે મારી પાસે એક પેરેગ્રાફ છે એને હું અત્યારે કોપી કરી છું તો આ જે મારો એક પેરેગ્રાફ છે બરાબર આ પેરેગ્રાફને અત્યારે હું આ બોડીની અંદર પેસ્ટ કરી દઉં છું બરાબર અને પછી હું સેવ કરીને તમને આઉટપુટ બતાવું છું અને મિનિમાઇઝ કરી દઉં છું અને બ્રાઉઝર ને ઓપન કરું છું તો તમારો જે પેરેગ્રાફ છે બરાબર આ આખો પેરેગ્રાફ છે બરાબર તો આ પેરેગ્રાફ છે આ પેરેગ્રાફ ને તમે એક એક સપોઝ કે મારે આ HTML સ્ટેન્ડ ફોર HTML નું પૂરું નામ છે બરાબર તો અને અહીંથી મારે બીજા પેરેગ્રાફમાં લઈ જવાનું છે બરાબર અહીંથી મારે બીજા પેરેગ્રાફમાં લઈ જવાનું છે અહીંયા સુધી તો તમે શું કરશો તો તમારે નોટપેડ ની અંદર આવવાનું છે અહીંયા પેરેગ્રાફ ટેગ લખવાનો છે પેરેગ્રાફ નો ટેગ નું નામ શું છે ટેગ પી બરાબર આ રીતે તમે પી ટેગ આપશો હવે તમને ક્યાં સુધી એ પેરેગ્રાફ જોઈએ છે તો સપોઝ કે મારે અહીંયા સુધી જોઈએ છે તો અહીંયા તમે પી ટેગ ને ઓવર કરી દો તો અહીંયા હું પી ટેગ ને ઓવર કરી દઉં છું અને તમે અમને આ રીતે સેવ કરી દેવાનું છે ત્યારબાદ હું એને રિફ્રેશ કરી દઉં છું તો જો મિત્રો કે આ તમારો ફર્સ્ટ પેરેગ્રાફ થઈ ગયો છે બરાબર અને ત્યારબાદ તમારો આ સેકન્ડ પેરેગ્રાફ થઈ ગયો છે અહીંયા સુધી ખ્યાલ આવે છે પેરેગ્રાફ ટેગ ની બરાબર તેવી રીતે તમારે સપોઝ કે આ એક લાઈન છે અહીંયા સુધી બરાબર આ તમને ત્રીજા પેરેગ્રાફમાં જોઈએ છે તો તમારે અહીંયા શું કરવાનું છે અહીંયા તમારે પી ટેગ લગાવી દેવાનો છે અને તમારે અહીંયા તમારે પી ટેગ ને ક્લોઝ કરી દેવાનું છે બરાબર અને કંટ્રોલ એસ અને મિનિમાઇઝ અને આને રિફ્રેશ તો મિત્રો જોઈ શકો છો તમે કે ત્રણ અલગ અલગ પેરેગ્રાફની અંદર તમારા કન્ટેન્ટ આવી ગયા છે બરાબર પેરેગ્રાફ ટેગ ની અંદર કે તમારું જે આ એક પેરેગ્રાફ છે પછી એક જગ્યા સૂટ છે ત્યારબાદ બીજો પેરેગ્રાફ છે બરાબર પછી જગ્યા સૂટ છે અને ત્રીજો પેરેગ્રાફ છે તમે બીઆર ટેગ લગાવશો પણ બીઆર ટેગ ની અંદર આ તમારો જે સ્પેસ છે એ સૂટ છે નહીં અને જ્યારે તમે પી ટેગ યુઝ કરો છો તો તમારું પ્રોપર એક સ્પેસ સાથે તમારું આખું કન્ટેન્ટ આવશે બરાબર તો એકવાર કોડને જોઈ લઈએ બરાબર જો આપણે પી ટેગ લગાવ્યો છે તો અહીંથી ને અહીંયા સુધી બરાબર આ ફર્સ્ટ તમારો પેરેગ્રાફ છે તમારો અહીંયા સુધી ફર્સ્ટ પેરેગ્રાફ થશે ત્યારબાદ તમારો સેકન્ડ પેરેગ્રાફ ઓટોમેટિકલી અહીંયા સુધી આવી જશે બરાબર અને પછી આપણે થર્ડ પેરેગ્રાફ કર્યો છે તો થર્ડ પેરેગ્રાફ ક્યાંથી ક્યાં આવશે અહીંયા આવી જશે ખ્યાલ આવ્યો મિત્રો બરાબર તો બેકગ્રાઉન્ડ કલર પતી ગયો ત્યારબાદ તમારું પેરેગ્રાફ ટેપ જે આ પેરેગ્રાફ ટેગ છે આ પણ તમારું ઓવર થઈ ગયું બરાબર હવે બીજું આવે છે તમારો સુપરસ્ક્રિપ્ટ અને સબસ્ક્રિપ્ટ તો મિત્રો એની જરૂર ક્યારે હોય છે કે સપોઝ કે તમે કોઈ H2O જે પાણીનો જે ફોર્મ્યુલા છે બરાબર H2O તે H2O કેવું લખાય છે કે H આવે છે બરાબર અને એના H ના નીચે 2 આવે છે અને પછી O આવે છે સપોઝ કે અત્યારે હું અહીંયા H2O લખું છું H2O બરાબર અને આને હું રન કરું છું સેવ કરી અને આને બ્રાઉઝર ની અંદર રન કરીએ છીએ બરાબર તો H2O કેવું લખાય છે H2 અને O લખાય છે પણ તમારે જો એને સબસ્ક્રિપ્ટ ની અંદર લખવું હોય જેમ કે તમારે આ 2 છે આ 2 તમારા H ના નીચે આવવું જોઈએ તો તમે એ કઈ રીતે લખી શકો તો એના માટે તમારે સબસ્ક્રિપ્ટ નો યુઝ થાય છે બરાબર તો એ કેવી રીતે થાય છે તો તમારે શું કરવાનું છે તમારે જે 2 છે બરાબર જે પણ તમને જે પણ કન્ટેન્ટ તમારે સબસ્ક્રિપ્ટ માં લખવું છે તો અહીંયા સપોઝ કે અમારે 2 ને સબસ્ક્રિપ્ટ માં લખવું છે તો તમે અહીંયા શું કરશો SUB બરાબર ત્યારબાદ ઓવર અને જે 2 છે એના પછી તમારે એને ઓવર કરી દેવું પડશે ખ્યાલ આવી ગયો અહીંયા તમારે સ્ટાર્ટ કરી દેવાનું છે વચ્ચે તમારું શું આવશે 2 આવશે ત્યારબાદ તમારું સબસ્ક્રિપ્શન સબસ્ક્રિપ્ટ એન્ડ બરાબર એટલે કે ઓવર ત્યારબાદ તમે એને કંટ્રોલ એસ કરો ત્યારબાદ એને હું મિનિમાઇઝ કરું છું અને અહીંયા રિફ્રેશ કરવું તો જોઈ શકો છો તમે મિત્રો H2O જે પાણીની સંજ્ઞા હોય છે બરાબર તો એને તમે આપણે સાયન્ટિફિક ભાષામાંની અંદર આ રીતે લખીએ છીએ બરાબર તો H પછી 2 એની સબસ્ક્રિપ્ટમાં આવી જાય છે અને પછી O બરાબર તો એવી જ રીતે મિત્રો આપણે સપોઝ કે કોઈ ફોર્મ્યુલા લખીએ છીએ બરાબર કે એનો સ્ક્વેર પ્લસ બીનો સ્ક્વેર આવી કોઈ જે ફોર્મ્યુલા હોય છે તો સપોઝ કે અહીંયા હું બીઆર ટેગ લગાવી દઉં છું એટલે એક લાઈન બ્રેક કરી લઉં છું બરાબર અને અહીંયા હું કોઈ એક ફોર્મ્યુલા લખું છું એનો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર તો આને અત્યારે હું રન કરું છું તો મિત્રો જે ફોર્મ્યુલા હોય છે બરાબર એનો સ્ક્વેર એટલે એની ઘાત 2 પ્લસ બીની ઘાત 2 બરાબર
तो ए रीते फॉर्म्यूला लखव हो तो आप शू करव जो तो एना माटे मित्रों आवे छे के सुपर स्क्रिप्ट बराबर। तो जे रीते आपणे 2 माटे सबस्क्रिप्ट कर्युं हतुं एवी ज रीते आपणे अहींया पण 2 माटे सुपर स्क्रिप्ट करवी पड़शे। तो एना माटे शुं करवानुं छे तो आपणे हुं नोटपेड नी अंदर जईश त्यारबाद आ 2 छे एनी आगळ हुं लखीश SUP बराबर अने 2 पछी हुं सुपर स्क्रिप्ट ने एंड करी दईश एटले के SUP क्लोज बराबर। त्यारबाद हुं एने सेव करुं छुं अने जोई शको छो तमे रिफ्रेश करीने के जे 2 छे बराबर ए 2 तमारो घातनी अंदर आवी जाय छे बराबर। तो तेवी ज रीते तमे आ बी नो स्क्वेर माटे पण तमे ए ज रीते फॉर्मुला करी शको। तो हुं पाछुं नोटपेड में जाऊं छुं अने त्यारबाद आ जे 2 छे एनी आगळ हुं SUP एटले के सबस्क्रिप्ट ने ओपन करीश अने त्यारबाद सबस्क्रिप्ट ने हुं क्लोज करीश बराबर अने हुं सेव करीश। अने अत्यारे विद्यार्थी मित्र जोई शको छो तमे કે જે આપણે ફોર્મ્યુલા છે બરાબર એનો સ્ક્વેર પ્લસ બીનો સ્ક્વેર બરાબર એટલે કોઈ પણ તમારે મેથેમેટિકલ જે ફોર્મ્યુલા કરવાની હોય છે બરાબર અહીંયા તમારે એક્સ નો સ્ક્વેર પ્લસ વાય નો સ્ક્વેર પણ તમે લખી શકો બરાબર। તો આ પ્રકારની કોઈ ફોર્મ્યુલા તમારે વેબ પેજની અંદર ડિસ્પ્લે કરવાની હોય તો તમે સબસ્ક્રિપ્ટ અને સુપરસ્ક્રિપ્ટનો યુઝ કરી શકો બરાબર। એના પછી મિત્રો આવે છે સ્મોલ અને બિગ ટેગ બરાબર। સપોઝ કે અત્યારે હું અહીંયા એક BR ટેગ લખી દઉં છું BR ટેગ અને બીજો BR ટેગ આપણે બે લાઈન છોડી દઈશું બરાબર। એના પછી આપણે કોઈ એક સિમ્પલ એક વર્ડ લખીએ છે HTML બરાબર અને એને આપણે રન કરી જોઈએ છે। તો તમે જોઈ શકો છો કે જે બાય ડિફોલ્ટ HTML ની જે સાઈઝ છે તે આ પ્રમાણેની છે બરાબર। જ્યારે આપણે સ્મોલ અને બિગ ટેગનો યુઝ કરીશું ત્યારે તમે જોજો કે કઈ રીતે આઉટપુટ આવે છે। તો હું અત્યારે જે BR ટેગ છે એ પણ અહીંયા એક જ BR ટેગ લઈ દઉં છું અને એના નીચે જે સ્મોલ છે સ્મોલ ટેગનો યુઝ કરી અને HTML સ્મોલ ટેગ હું ઓવર કરી દઉં છું। હવે જોજો કે આઉટપુટ શું આવે છે। તો તમે જોઈ શકો છો મિત્રો કે જે HTML છે હું સાઈઝ એની થોડીક વધારે મોટી કરું છું। તો તમે જોઈ શકો છો કે જે બાય ડિફોલ્ટ સાઈઝ હોય છે બરાબર તે ફોન્ટની સાઈઝ આ પ્રમાણેની હોય છે અને તમે જ્યારે સ્મોલ ટેગનો યુઝ કરો છો તો આનાથી એકદમ થોડુંક સાઈઝ નાની થઈ ગઈ છે બરાબર। હવે આપણે આ જે સ્મોલ સાઈઝ છે અહીંયા BR ટેગ લગાવી દઈએ એક બીજી લાઈન અને ત્યારબાદ બિગ ટેગનો યુઝ કરીએ બરાબર બિગ HTML બરાબર ત્યારબાદ બિગ ટેગ ઓવર અને કંટ્રોલ S અને આપણે બ્રાઉઝરની અંદર જઈએ રિફ્રેશ। હવે તમે જોઈ શકો છો મિત્રો કે જે આપણે આ નોર્મલ કન્ડિશનમાં લખ્યું હતું બરાબર ત્યારબાદ જે HTML છે સ્મોલમાં લખ્યું હતું ત્યારબાદનો જે આપણો આવે છે એ બિગની અંદર આવે છે। જ્યારે પણ મિત્રો તમે વેબ પેજની અંદર આવા કોઈ ફોર્મેટ કરો છો ત્યારે તમારે આવા નાના નાના ટેગ બહુ જ ઉપયોગી થશે બરાબર। જેમ કે સબસ્ક્રિપ્ટ છે સુપરસ્ક્રિપ્ટ છે બરાબર આ નોર્મલ કન્ડિશનમાં તમને જે બાય ડિફોલ્ટ આવે છે એ પ્રમાણે તમારું રહેશે। ત્યારબાદ તમે જોઈ શકો છો કે આ સ્મોલ ટેગ થી તમારે આ રીતે સ્મોલમાં દેખાશે બરાબર અને બીજું આ છે આ તમારું બિગમાં દેખાશે બરાબર। એના પછી મિત્રો આવે છે તમારું સ્ટ્રોંગ અને સ્ટ્રાઇક ટેગ બરાબર। તો અત્યારે અહીંયા પણ હું BR ટેગ થી બે લાઈન છોડી દઉં છું બરાબર અને કંટ્રોલ સેવ। ત્યારબાદ આપણો આવશે ત્રીજો છેલ્લો તમારો સ્ટ્રોંગ ટેગ બરાબર। સ્ટ્રોંગ ટેગ ની અંદર શું આવશે મિત્રો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મેં સ્ટ્રોંગ ટેગ નો અહીંયા યુઝ કર્યો છે સ્ટ્રોંગ ટેગ ની વચ્ચે મેં લખ્યું છે HTML। તો મિત્રો સ્ટ્રોંગ ટેગ નો યુઝ શું થાય છે કે તમારું જે પણ લખાણ છે બરાબર અત્યારે હું સેવ કરું છું એને મિનિમાઇઝ કરી અને અહીંયા રિફ્રેશ કરું છું। તો મિત્રો તમે જોઈ શકો છો કે જે આપણો સ્ટ્રોંગ ટેગ નો મદદથી તમારું જો ફરક દેખાય છે બરાબર આખો જે અક્ષર છે બરાબર આખો જે ફોન્ટ છે ફોન્ટની જે સાઈઝ છે આખી બોલ્ડ થઈ ગઈ છે બરાબર। તો જ્યારે પણ તમને આ પ્રમાણેનો કોઈ ફોર્મેટ જોઈએ છે તો તમે સ્ટ્રોંગ કેસનો યુઝ કરી શકો છો। તેવી જ રીતે તમારું સ્ટ્રોંગ પછી આવશે તમારું BR ટેગ આપણે લગાવી દઈએ। BR ટેગ મિત્રો સેના માટે થાય છે લાઈન બ્રેક માટે બરાબર નવી જે તમારે લાઈન લેવી હોય તો તમે BR ટેગનો યુઝ કરી શકો અને છેલ્લો જે આવે છે સ્ટ્રાઇક બરાબર
strike HTML. બરાબર મિત્રો, આ જે સ્ટ્રાઇક ટેગ છે બરાબર, એનાથી શું થાય છે? આપણે કંટ્રોલ એસ અને આઉટપુટ જોઈ લઈએ બરાબર. અત્યારે મેં STRIKE બરાબર, અહીંયા તમે સ્પેલિંગ મિસ્ટેક કરી છે તો સ્પેલિંગ મિસ્ટેક કરશો તો આ પ્રમાણેનું આવશે. અત્યારે હું સેવ કરું છું અને રિફ્રેશ કરું છું તો દેખાય છે અહીંયા આઉટપુટ. તો તમે જોઈ શકો છો મિત્રો કે જે પણ ફોન્ટને, જે પણ ફોન્ટ, જે પણ લાઈનને તમારે આવી રીતે સ્ટ્રાઇક થ્રુ કરવાની હોય, એટલે કે અક્ષરના વચ્ચે તમારે લાઈન લેવી હોય, તો તમારે શું કરવાનું છે? આવી રીતે તમારે સ્ટ્રાઇક ટેગનો યુઝ કરવો પડશે બરાબર. તો આ વિડીયોની અંદર મિત્રો તમે જાણશો કે સૌથી પહેલા તમારે અહીંયા બોડીની અંદર તમારે બીજી કલર, એટલે કે જે બેકગ્રાઉન્ડ કલર હોય છે, એ કલર તમે અહીંયા લખી શકો. અહીંયા હું એક્ઝેક્ટ કોડની મદદથી મેં જે કલર લખ્યો છે એ તમે કલર અહીંયા રેડ, બ્લુ બરાબર, યલો, બ્લેક, જે પણ કલર લેવાનો હોય તે તમારે અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે બરાબર. અને બીજી કલર તમારે બોડીની અંદર જ આવો જોઈએ. પછી જે બીજો છે પેરેગ્રાફ ટેગ, તો પેરેગ્રાફ ટેગની અંદર તમે ઘણી બધી જે લાઈન છે બરાબર, જે પણ તમારો ડેટા છે એ ડેટાને તમે પેરેગ્રાફની અંદર લખી શકો બરાબર. ત્યારબાદ હતું તમારું જે સબસ્ક્રિપ્ટ અને સુપરસ્ક્રિપ્ટ બરાબર, કે જ્યારે તમે સપોઝ કે આ રીતે કોઈ ફોર્મ્યુલા લખવાના હોય કે H2O છે બરાબર, તો H2O માં 2 જે છે એ સેજ નીચે, H ના નીચે આવતો હોય બરાબર, તો H2O પ્રમાણે લખવું હોય તો તમે આ રીતે એની સબ ટેગ છે બરાબર, એની મદદથી તમે એને લખી શકો. ત્યારબાદ છે આપણું સુપરસ્ક્રિપ્ટ બરાબર, જેમ કે આપણે કોઈ ગણિતની ફોર્મ્યુલા હોય બરાબર, એ નો સ્ક્વેર પ્લસ બી નો સ્ક્વેર બરાબર, તો એ તમે જે 2 છે એ 2 ને તમે ઘાતમાં લખવાનો હોય તો તમે સુપરસ્ક્રિપ્ટ નો યુઝ કરી શકો બરાબર. અહીંયા સુપરસ્ક્રિપ્ટ ની અંદર આપણે એવું નથી કે કોઈ સંખ્યા જ આવશે બરાબર, અહીંયા પણ તમે સપોઝ કે કોઈ બીજું લખાણ પણ લખવું હોય તો તમે આની અંદર લખીને એને સુપરસ્ક્રિપ્ટ કરી શકો. ત્યારબાદ આપણો આવે છે સ્મોલ ટેગ અને બિગ ટેગ બરાબર. જ્યારે પણ તમારે જે પણ બાય ડિફોલ્ટ સાઇઝ છે એના કરતા થોડી સેજ નાની સાઇઝ જોઈએ છે, તમે સ્મોલ ટેગનો પણ યુઝ કરી શકો. તેવી જ રીતે તમને જે પણ બાય ડિફોલ્ટ સાઇઝ આપી છે એના કરતા તમારે થોડી મોટી સાઇઝ જોઈએ છે, તમે બિગ ટેગનો પણ યુઝ કરી શકો. તેવી જ રીતે તમને કોઈ પણ જે લખાણ છે બરાબર, એ લખાણને તમારે સ્ટ્રોંગ કરવું હોય તો તમે સ્ટ્રોંગ ટેગનો યુઝ કરી શકો બરાબર. અને સ્ટ્રાઇકથી તમે જે પણ લખાણ હશે એ લખાણને તમે આ રીતે એક લખાણને વચ્ચે લાઈન પણ તમે કરી શકો, એટલે કે સ્ટ્રાઇક થ્રુ પણ કરી શકો. તો આજના વિડીયોમાં બસ આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું કે બેકગ્રાઉન્ડમાં ઇમેજ કઈ રીતે ઇન્સર્ટ કરી શકાય, જે તમારું વેબ પેજ છે એની અંદર તમારી ઇમેજ ઇન્સર્ટ કરવી તો એ કઈ રીતે કરી શકાય, ત્યારબાદ તમારે જે હાઇપરલિંકથી ઇમેજને ઇન્સર્ટ કરવું છે એ ઇમેજ કઈ રીતે ઇન્સર્ટ કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી વંદે માતરમ, જય હિન્દ, થેન્ક યુ ફોર વોચિંગ.